ગુડ મોર્નિંગ, જય મામાદેવ બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી આપ સૌનું સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે તમે બધા, આપણે ખબર જ છે કે યુનિટ 3 આપણે પૂરો થઈ ગયો છે અને હવે આપણે યુનિટ 4 જે છે તે શીખીશું. ઘણા બાળકો તમારી પાસે હજી બુક્સ ન આવી હોય, એટલા માટે થઈને આપણે પહેલાં પાઠ સમજી લઈએ. તમારા બધા પાસે ટેક્સ્ટ બુક તો છે જ, ઓકે? તો આપણે પાઠ સમજીશું ત્યાં તમારા બધા પાસે. હું એવી આશા રાખું છું કે બુક આવી જશે, હો ને? એટલે ચિંતા ન કરતા કે મેડમ અમારે શેમાં લખવું, શું કરવું, અમારી પાસે આ નથી, ઓલું નથી. તો ચિંતા ન કરતા, બધા પાસે ટેક્સ્ટ બુક તો છે જ, ઓકે? છે ને, બધા બાળકો પાસે ટેક્સ્ટ બુક છે. તો ટેક્સ્ટ બુક ખોલી દો, આપણે પાઠ સમજીશું નિરાતે નિરાતે, વ્યવસ્થિત એક એક શબ્દ તમને સમજાય છે એવી રીતે આપણે પાઠ સમજીએ છીએ. આપણે પછી લખીશું, ઓકે? લખવાનું આપણે પછી રાખીશું, અત્યારે આપણે સમજી લઈએ. તમારા બધા બાળકોને સ્પેલિંગ લખવાના પણ બાકી હશે, તો સ્પેલિંગ લખવાનું પણ તે બાકી રાખી દો. આપણે કાંઈ ઉતાવળ નથી, હું તમને બધું જ લખાવી દઈશ, ઓકે? એટલે એ ચિંતા ન કરતા કે મેડમ અમારે આ લખવાનું બાકી રહી ગયું છે, આ લખવાનું બાકી છે, કેમ લખીશું, કાંઈ ટેન્શન ન લ્યો, હું તમને બધું જ કરાવી દઈશ, ઓકે? ચાલો, તો હવે ટેક્સ્ટ બુક ખોલી દો અને આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એ આપણે શીખીશું. ચાલો, હું 2-3 મિનિટ રાહ જોઉં છું, ત્યાં સુધી તમે બધા ટેક્સ્ટ બુક ખોલી દો અને પેજ નંબર 68 ઉપર યુનિટ 4 આપણે શીખવા જઈ રહ્યા છીએ. ચાલો, યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું શીખીશ ઇંગ્લિશ. શું કરવાનું છે? આપણે ઇંગ્લિશ શીખવાનું છે. આ પાઠનું નામ જ એવું સરસ છે. ચાલો, અહીંયા છે, જો પ્રેઇંગ પ્રે, અહીંયા તમને એક સરસ મજાની રાઇમ્સ આપેલી છે. શું આપેલી છે બાળકો? રાઇમ્સ આપેલી છે. પ્રેઇંગ પ્રેઇંગ એક પ્રાર્થનાનું તમને કહે છે કે પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ પ્રેઇંગ ઇન ધ નોન. શું કહે છે તમને? કે પ્રાર્થના કરીશું આપણે ક્યારે કરીશું? તો કે સવારે કરીશું અને સાંજે પણ કરીશું. સવારની પ્રાર્થના અને સાંજની પ્રાર્થના. પ્રેઇંગ 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 વિન ધ સન ગોઝ ડાઉન. શું કહે છે? કે પ્રાર્થના જ્યારે સન ગોઝ ડાઉન જાય છે, નીચે જાય છે. કોણ? તો કે સૂર્ય. સૂર્ય જ્યારે નીચે જાય છે, જ્યારે આપણે કહીએ છીએ ને કે સાંજનો સમય થઈ ગયો, સૂર્ય પોતાની ઘરે જાય છે, એટલે કે સૂર્ય જે છે તે જાય છે, સવારે પાછો ઉગશે. તો રાત્રે તો સૂર્ય જે છે એ જાય છે ને, તો સૂર્ય ડૂબી જાય છે. આપણે કહીએ છીએ સૂર્યાસ્તનો સમય, સૂર્ય ઉદય, સૂર્યોદય કહીએ, એટલે કે સવારનો સમય જ્યારે સૂર્ય ઉગે છે, અને સૂર્યાસ્ત એટલે કે સાંજનો સમય જ્યારે સૂર્ય આથમે છે. તો કે આપણે પ્રેઇંગ કરીશું એટલે કે પ્રાર્થના કરીશું. સિંગિંગ સિંગિંગ ગાઈશું આપણે. શું કરીશું? તો કે સિંગિંગ ઇન ધ મોર્નિંગ સિંગિંગ ઇન ધ નોન ટાઈમ. આપણે સવારના સમયે એટલે કે સવારમાં પ્રાર્થના ગાઈશું અને સાંજે પણ ગાઈશું. સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, જ્યારે સૂર્ય હાથમે છે ત્યારે પણ આપણે ગીત ગાઈશું. ડાન્સિંગ ડાન્સિંગ એટલે કે ડાન્સ કરીશું. ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ ડાન્સિંગ ઇન ધ નોન. ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. હવે તો તમે સમજી ગયા ને બાળકો, શું કરવાનું કહે છે? પછી સ્વિમિંગ સ્વિમિંગ કરીશું. સ્વિમિંગ એટલે તરીશું. તો કે સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ. અને સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. રીડિંગ 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 એટલે વાંચીશું. તો કે રીડિંગ ઇન ધ મોર્નિંગ રીડિંગ ઇન ધ નૂન ટાઈમ. રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સૌથી પહેલાં આપણે પ્રાર્થના કરવાનું કીધું છે, ગાવાનું, ડાન્સ કરવાનું, તરવાનું અને વાંચવાનું. ચાલો, અહીંયા એક્ટિવિટી 2 સામેના પેજ ઉપર આપણે જોઈશું બાળકો. જો તમને અલગ અલગ એક્ટિવિટી અહીંયા આપેલી છે. જો રનિંગ રનિંગ એટલે કે દોડવું. આ બધી એક્ટિવિટી તમારે યાદ રાખવાની છે, ઓકે? તમને આવા ચિત્ર આપેલા હોય અને એની નીચે ખાલી જગ્યા આપેલી હોય કે આ એક્ટિવિટીમાં જોઈને, તમે ચિત્ર જોઈને તેના નામ લખો કે શું કરી રહ્યા છે, તેની ક્રિયા લખો. તો તમને ખબર હોવી જોઈએ કે આ ચિત્ર જે છે, તમને માનો કે અહીંયા આપેલું જ નથી, હવે તમારે ચિત્ર જોઈને લખવાનું છે કે આ કઈ ક્રિયા કરે છે. તો તમને ખબર હોવી જોઈએ કે શું કરે છે, રનિંગ. પછી
dancing, playing cricket, reading, jumping, eating lunch, એટલે કે જમે છે તે બપોરનું, bathing, એટલે કે નાવું, washing, કપડાં ધુએ છે, cooking, શું કરે છે, રસોઈ બનાવે છે, writing a letter, એટલે કે letter લખે છે, skipping, કૂદવું, sleeping, એટલે સૂવું, ત્યાર પછી રાઇડિંગ, શું કરે છે, આ સાયકલ ચલાવે છે અને આ ઘોડેસવારી કરે છે. પછી પેકિંગ, એટલે કે મૂકવું. પેકિંગ શું કરે છે, બધી વસ્તુઓ પેક કરે છે. અને અહીંયા શું છે, નોકિંગ, નોક કરવું, દરવાજો ખટખટાવે છે, નોક કરે છે. ચાલો પાછળના પેજ ઉપર બાળકો આવી જાઓ, બધા બાળકો. એક્ટિવિટી 4A જો, એક્ટિવિટી 4A આપેલું છે આપણે, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. આપણે ચિત્ર જોવાનું છે અને અહીંયા જે આપેલું છે એને વાંચવાનું છે. ચાલો બધા બાળકોનું ધ્યાન બુકમાં જવું જોઈએ, વર્ડ ટુ વર્ડ તમને સમજાવવો જોઈએ, ઓકે? ચાલો બધા બાળકોનું ધ્યાન અહીંયા જવું જોઈએ, બુકમાં ધ્યાન આપો બાળકો. પેન્સિલ લઈને બેસજો, જો તમને ન સમજાય અમુક વર્ડ તો એની નીચે ગુજરાતી લખી લેજો. લુક, સી ઇઝ પાયલ, જુઓ તેણી પાયલ છે. ચિત્ર જોઈને અહીંયા એનું વર્ણન આપેલું છે. લુક, સી ઇઝ પાયલ, જુઓ તેણી પાયલ છે. સી ઇઝ મેકિંગ અ રંગોલી, મેકિંગ એટલે કે બનાવવું. શું બનાવે છે તે, રંગોલી બનાવે છે, તેણી રંગોલી બનાવે છે. હી બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, ક્રેકર્સ એટલે કે ફટાકડા. ફાયરિંગ એટલે કે ફોડવું, તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તેની માતા ડેકોરેટિંગ એટલે કે સજાવટ કરે છે. ક્યાં, તો કે હોમ એટલે તેના ઘરે. ઇટ ઇઝ વિન્ટર, આ કઈ ઋતુ છે બાળકો, શિયાળાનો ટાઈમ છે, તે વિન્ટર એટલે કે ત્યાં શિયાળો છે. ફરીથી આપણે જોઈ લઈએ, લુક સી ઇઝ પાયલ, જુઓ તેણી પાયલ છે. સી ઇઝ મેકિંગ અ રંગોલી, તેણી રંગોળી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ, શું થશે, તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે અથવા ફોડે છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ, તેની માતા ઘર સજાવે છે. ઇટ ઇઝ વિન્ટર, શું છે તે, કયો સમય છે, શિયાળાનો. ચાલો અહીંયા જુઓ, લુક પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, પાયલ તેના મિત્રોની સાથે કલરથી રમે છે, કલર કરે છે અથવા તેના મિત્રોને કલર કરી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ હર, પાયલના મિત્રો રંગથી એટલે કે પહેલેથી જેમ કે છે કે રંગથી રંગાયેલા છે. ધે આર એન્જોયિંગ હોલી, તેઓ હોળીનો આનંદ માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર, આ કયો સમય છે, ઉનાળાનો સમય છે. જો તમને છે ને કીધું છે બાળકો કે આ જે છે આપણે આ દિવાળીનો તહેવાર છે, તો દિવાળીનો તહેવાર ક્યારે આવે, તો કે શિયાળામાં. પછી હોળીનો તહેવાર ક્યારે આવે, સમર એટલે ઉનાળામાં. અહીંયા લખી દેજો તમને યાદ ન રહે તો, શિયાળો ઉનાળો, ઓકે. ચાલો નીચે જુઓ, લુક પાયલ ઇઝ હેપી, જુઓ પાયલ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ, તે શું કરે છે, પરફોર્મ એટલે શું થાય, કરવું થાય, ગરબા ડાન્સ કરે છે. ગરબા ડાન્સ એટલે કે નૃત્ય, ગરબાનું નૃત્ય કરી રહી છે. કિંજલ ઇઝ સિંગર, કિંજલ શું છે, તો કે ગાયક છે. સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ, તે ગરબાના ગીત ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ આર ઓલ્સો એન્જોયિંગ ધ ગરબા, પાયલ તેના મિત્રો સાથે ગરબાનો આનંદ માણી રહી છે. ઇટ ઇઝ મોનસૂન, તે શું છે, ચોમાસું છે, ઓકે. ચાલો
નીચે જુઓ. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. શું છે? આજે પાયલનો બર્થડે છે. લુક સી ઇઝ હેપી. જુઓ તે ખુશ છે. સી ઇઝ એન્જોયિંગ હરસેલ્ફ. તેણી પોતે છે એનો બર્થડે છે તો બધા સાથે આનંદ માણી રહી છે, તે ખૂબ જ ખુશ છે. ચાલો બાળકો, અહીંયા આપણી એક્ટિવિટી 4 છે ને તે પૂરી થાય છે બાળકો. તો હવે એક્ટિવિટી 4B સામેના પેજ ઉપર છે. જો એક્ટિવિટી 4B આપેલી છે, એમાં ટ્રુ અને ફોલ્સ આપેલા છે. જો વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. હવે જો ફટાકડા છે તે હોળીમાં ફોડવાના હોય તો ન હોય તો અહીંયા ફોલ્સ. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. ઉત્તરાયણમાં રંગોલી કરવાની હોય તો કે ફોલ્સ. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રી. તો કે હા, આપણે ગરબા જે છે તે નવરાત્રીમાં કરીએ ને તો ટ્રુ. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. હા, ન્યૂ યરના દિવસે આપણે આપણું ઘર સજાવીએ. તો કે હા, ટ્રુ. વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. હા, દિવાળીના દિવસે આપણે મીઠાઈ ખાઈએ છીએ. તો કે યસ, ટ્રુ. ચાલો 4C માં જુઓ. શું કહેશો એને જોડો. હવે જો અહીંયા તમને આપેલું છે ને, અહીંયા એના તહેવાર આપેલા છે. ઓન ક્રિસમસ તો શું આવશે? મેરી ક્રિસમસ. ઓન હોલી તો હેપી હોલી. ઓન ન્યૂ યર તો હેપી ન્યૂ યર. ઓન દિવાળી તો હેપી દિવાળી. અને ઓન ઈદ તો શું આવશે? શું આવશે? ઈદ મુબારક. હા, ચાલો એક્ટિવિટી 4D છે એ પણ ઉત્સવને લગતી વસ્તુઓ પ્રમાણે છે. પાછળ જુઓ. એક્ટિવિટી 5A આ જે છે ને બાળકો, તમારી સ્વાબુકમાં પણ આપેલી છે. એક વખત હું તમને આમાં સમજાવી દઉં છું. જો હુ ઇઝ કુકિંગ તો શું છે? અહીંયા તમને જો અહીંયાથી તમારે ગોતવાનું છે કે કઈ ક્રિયા જે છે ને એ વ્યક્તિ કરે છે ને એનું નામ લખો. છો કે હુ ઇઝ કુકિંગ, કુકિંગ કોણ કરે છે? આમાંથી જોવો જોઈએ કોણ કરે છે કુકિંગ. અહીંયા તમને પૂછે સીમા ઇઝ કુકિંગ, તો એટલામાં સીમા ક્યાં છે જોવો જોઈએ. અહીંયા છે છેલ્લે સીમા. સીમા શું કરે છે? કુકિંગ. તો તમારે એનો આન્સર આવી રીતે ગોતીને લખવાનો છે. શું છે? હુ ઇઝ સ્વિમિંગ. હવે આમાંથી સ્વિમિંગ કોણ કરે છે જોવો જોઈએ. હા, અહીંયા કરે છે ને, તો દીક્ષા ઇઝ સ્વિમિંગ. પછી શું કીધું છે? હુ ઇઝ રનિંગ. હવે આમાંથી રનિંગ કોણ કરે છે જોવો જોઈએ બાળકો. હા, કલરવ ઇઝ રનિંગ. હુ ઇઝ ઇટિંગ. હવે આમાંથી ઇટિંગ કોણ ખાઈ રહ્યું છે? કંઈ ખાય છે કોઈ? હા, અહીંયા જુઓ, કાવ્યા ઇઝ ઇટિંગ. હુ ઇઝ ક્રેઇંગ. આમાંથી રડી કોણ રહ્યું છે? રાઘવ. તો રાઘવ ઇઝ શું આવશે? ક્રાઇંગ. પછી હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. રાઇડિંગ બાઇસિકલ કોણ કરે છે? વીર. તો વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. હુ ઇઝ સિંગિંગ. સિંગિંગ કોણ કરે છે? ઇમરાન. પછી હુ ઇઝ સ્લીપિંગ. સ્લીપિંગ કોણ કરે છે? રાયના. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ક્લાઇમ્બિંગ એટલે ચડવું ટ્રી ઉપર, એટલે કે ઝાડ. ઝાડ ઉપર કોણ ચડી રહ્યું છે? તો કે રેશમ. પછી હુ ઇઝ પ્રેઇંગ. પ્રાર્થના કોણ કરી રહ્યું છે બાળકો? કોઈ દેખાય છે તમને આમાંથી પ્રાર્થના કરી રહ્યું હોય એવું? હા, જુઓ, મીરા કરે છે. મીરા ઇઝ પ્રેઇંગ. હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો કે શું છે અહીંયા? કેના. અને હુ ઇઝ પ્લેઇંગ કોણ છે? એન્થની. ઓકે, ચાલો બાળકો, અહીંયા આપણી પેજ નંબર 72 સુધીની એક્ટિવિટી 5A છે પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે શીખીશું એક્ટિવિટી 5B થી. ઓકે, ચાલો બાળકો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એવી આશા સાથે. જય મામાદેવ બાળમિત્રો.